નવસારીના જૂના થાણા વિસ્તારમાં આવેલ ખત્રીવાડ સ્થિત પૌરાણિક લક્ષ્મીનારાયણ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન છેલ્લા 100 વર્ષથી યોજાતી ભાગવત સપ્તાહ કોરોનાને કારણે 2 વર્ષના વિરામ બાદ ફરી યોજાઈ હતી। નવસારીના ખત્રીવાડ ખાતે આવેલા અતિ પૌરાણિક લક્ષ્મીનારાયણ મંદિર ખાતે છેલ્લા 100 કરતા વધુ વર્ષોથી શ્રાવણ માસ દરમિયાન 7 દિવસની ભાગવત સપ્તાહનું આયોજન અવિરતપણે કરવામાં આવતું હતું, પરંતુ કોરોનાની મહામારીને કારણે પાછલા 2 વર્ષોથી આ આયોજનને વિરામ આપવામાં આવ્યો હતો। ત્યારે આ વર્ષે સરકાર દ્વારા છૂટછાટ મળતા મંદિરના સંચાલકો દ્વારા 7 દિવસની બદલે 1 દિવસની સંગીતમય ભાગવત સપ્તાહનું આયોજન કરી અને ભાવિક ભક્તોની આસ્થા અને ધાર્મિક પરંપરાને જાળવી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ અમારું ત્રસ શ્રી ક્ષત્રિય પંચવાડીયા અને ખોડિયા માટા ત્રસ, જેના 3 મંદિર આવે છે, જેમાં લક્ષ્મીનારાયણ મંદિર બી આવે છે। આ લક્ષ્મીનારાયણ મંદિરમાં આજે 100 વર્ષ ઉપરાંત આ અખંડ સપ્તાહ ચાલતી આવી છે, પરંતુ આ કોરોનાના સંજોગમાં 2 વર્ષથી આ સપ્તાહ અમારી બંધ હતી। સરકારની ગાઈડલાઈન મુજબ આ સાલ અત્યારે છૂટછાટ મળવાથી અમે સોશિયલ ડિસ્ટન્સ અને ગોલ કુંડારા પાડી આ આરામથી ભક્તોનો દર્શન કરી શકે એ રીતનું અમે આયોજન કર્યું છે। અને આ બાબતમાં અમારા ખરેખર યુવાનો જે મહેનત કરી રહ્યા છે એને હું બિરદાવું છું। આ જે પ્રથા ચાલી રહી છે વર્ષો જૂની અમારી, તેને અવિરતપણે અમે ચલાવતા આવ્યા છે, પરંતુ આ વખતે અમે ખાલી 24 કલાકની સપ્તાહ રાખી છે, બાકી અમે 7 દિવસની અખંડ સપ્તાહનું અમે આયોજન કરતા હતા, આ વખતે 24 કલાકની અમે સપ્તાહ રાખી છે। કારણ કે કોરોનાના હિસાબે અમે આ નિર્ણય અમારે લેવાનો આવ્યો છે, અને આ જે આજે કૃષ્ણ જયંતી સપ્તાહ મંડળ ઉજવાઈ રહ્યું છે, હું શ્રી કૃષ્ણ ભગવાનને આજે વિનંતી કરું છું, એમ કેમ તો ખોટું નથી, કારણ કે જે આ કોરોના કાળ છે એમાં લોકોને રાહત મળે અને લોકો તંદુરસ્ત રહે એવી મેં શુભકામના પાઠવું છું। નમસ્તે। કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી અને મંદિરના ટ્રસ્ટીઓ તેમજ સ્થાનિક યુવાનોએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા સાથે ધાર્મિક પરંપરાને પણ જાળવી રાખી આવનારા સમયમાં ગણપતિ અને નવરાત્રીના તહેવારો પણ સંયમ અને સમજદારીથી ઉજવી શકાય એવો શુભ સંદેશ ધાર્મિક આયોજનો કરતા આયોજકોએ અને ધાર્મિક આસ્થા ધરાવતા લોકોને આપ્યો હતો, તે નોંધનીય અને અનુસરવા જેવી બાબત છે। NTC News, નવસારી।